વસ્તુઓને અલગ કરવી ભાગ બે. નમસ્તે બાળકો, અગાઉના વિડીયોમાં આપણે રંગોની ઓળખ કરીને વસ્તુઓને અલગ કરતા શીખ્યા. આવો જોઈએ કે આ વિડીયોમાં આપણે શીખીશું આકારની ઓળખ કરીને વસ્તુઓને અલગ કરવી. ગઈકાલે છોટુએ રંગ જોઈને વસ્તુઓને અલગ કરતા શીખ્યો. આજે તેને યાદ આવ્યું કે તેની સાપસીડીની કુકડી અને તેની લખોટીઓ ભેગી થઈ ગઈ છે, તો તે તેને અલગ અલગ કરવાનો વિચારે છે. હું બધી જ કુકડીઓ અને લખોટીઓને અલગ કરી દઉં. અરે, આ તો બધી જ અલગ અલગ રંગની છે, હવે હું શું કરું? છોટુ મમ્મીની પાસે જાય છે. મમ્મી, મને સમજમાં નથી આવતું કે આને હું કઈ રીતે અલગ કરું, કેમ કે આમાં તો ઘણા બધા રંગ છે. છોટુ, આ જો, આ બધી જ લખોટીઓ દડાની જેમ ગોળાકાર છે અને આ સાપસીડીની કુકડીઓ આઈસ્ક્રીમના કોન આકારની છે. પરંતુ આ બધું તો અલગ અલગ રંગનું છે. છોટુ, અહીંયા બધી જ કુકડી અને લખોટીઓને અલગ અલગ કરવા માટે રંગ નથી જોવાના, પરંતુ તેમના આકાર જોઈને અલગ અલગ કરવાના છે. સારું મમ્મી, હું અત્યારે જ અલગ કરું છું. આ સાપસીડીની કુકડીઓ શંકુ આકારની છે, તો તેમને આ ડબ્બામાં મૂકી દે. અને આ બધી જ લખોટીઓ ગોળાકાર દડા જેવા આકારની છે, તેને આ ડબ્બામાં મૂકી દે. મમ્મી, આ કુકડી તો શંકુ આકાર જેવી છે, તે આ ડબ્બામાં મૂકીશું ને? બાળકો, તમે જણાવી શકો કે આ કુકડી જે શંકુ આકારની છે તે આ ડબ્બામાં મૂકવાની છે અથવા નહીં? અરે હા, આ કુકડી શંકુ આકારની છે, તો આને આપણે આ ડબ્બામાં મૂકીશું. તમારો જવાબ પણ આ જ હતો ને બાળકો. તેના પછી છોટુએ ગોળાકાર દડા જેવી લખોટીને ઉઠાવી. બાળકો, શું તમે જણાવી શકો કે તે કયા ડબ્બામાં મૂકવી જોઈએ? અરે હા, આ મૂકીશું આ ડબ્બામાં. તેના પછી છોટુએ ઉઠાવી આ કુકડી. બાળકો, શું તમને ખબર છે કે આ કયા ડબ્બામાં મૂકીશું? તમે સાચું વિચાર્યું બાળકો, આ કુકડી શંકુ આકારની છે, તો એ નાખીશું આ ડબ્બામાં. અને આવી રીતે આકાર ઓળખીને છોટુએ શંકુ આકાર જેવી દેખાતી કુકડીને ગોળ ગોળ દડા જેવી દેખાતી લખોટીઓથી અલગ કરી દીધી. બાળકો, આજ માટે બસ આટલું જ. આ વિડીયોમાં આપણે શીખ્યા આકારની ઓળખ કરીને વસ્તુઓને અલગ કરવી. આગળના વિડીયોમાં આપણે શીખીશું અલગ અલગ આકારની ઓળખ કરીને વસ્તુઓને અલગ કરવી. ત્યાં સુધી આવજો મિત્રો.